વખત 70 એમસીક્યુઝના પાર્ટ ટુ સાથે સીસીસીએચ 603 પેપરમાંના કેમિકલ કાઇનેટિક્સના ટોપિકને લઈને મળી રહ્યા છીએ. મિત્રો, આશા રાખું છું કે આ 70 એમસીક્યુઝ પણ આપ સર્વે મિત્રો માટે ખૂબ ખૂબ માર્ગદર્શન પૂરું પાડશે એવી અપેક્ષા સાથે શરૂ કરું છું એમસીક્યુઝ પાર્ટ ટુ ઓફ કેમિકલ કાઇનેટિક્સ. મિત્રો, કેમિકલ કાઇનેટિક્સના આ પાર્ટ ટુનો પહેલો ક્વેશ્ચન છે, રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા દરેક પદાર્થની અણુ સંખ્યા, અણુઓની સંખ્યા ને ખાલી જગ્યા કહે છે. રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા દરેક પદાર્થની અણુ સંખ્યાને અણુકતા, પરમાણુકતા કે બંને કે એક પણ નહીં. તો મિત્રો, અહીંયા જોઈ શકો છો જેમ કે એક જ અણુમાંથી બીજો અણુ, એટલે કે એક અણુ એ જો પ્રોડક્ટ બી આપતો હોય તો અહીંયા પ્રક્રિયકનો અણુ એક જ છે એટલે એને યુનિમોલેક્યુલર અથવા એક આણ્વીય પ્રક્રિયા, રાઈટ. અહીંયા બે અણુઓ ભાગ લે છે એટલે બાયમોલેક્યુલર, ત્રણ અણુઓ ભાગ લે છે એટલે ટર્મોલેક્યુલર, રાઈટ, અને ટ્રાયમોલેક્યુલર અથવા ટર્મોલેક્યુલર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આવી રીતે આ પ્રક્રિયામાં ભાગ લેતા જે પ્રક્રિયકો છે એ પ્રક્રિયક પદાર્થોની અણુની સંખ્યા જે છે એને સેના તરીકે ઓળખવામાં આવે છે? તો કરેક્ટ ઓપ્શન છે એ, અણુકતા અથવા આણ્વીયતા, જે સાચો જવાબ છે. મિત્રો, ક્વેશ્ચન નંબર 15, H2O2 ગિવ્સ H2 પ્લસ ઓ. હાઇડ્રોજન પેરોક્સાઇડમાંથી પાણી અને ઓક્સિજન બનવાની આ પ્રક્રિયા છે. મિત્રો, એક આણ્વીય છે, દ્વિઆણ્વીય છે, ત્રિઆણ્વીય છે કે એક પણ નહીં? તો આપ જોઈ શકો છો અહીંયા પહેલું જ ઉદાહરણ છે કે એક પરમાણુમાંથી પ્રોડક્ટ બી બનવાની પ્રક્રિયા. અહીંયા H2O હાઇડ્રોજન પેરોક્સાઇડનો એક જ અણુ છે જેમાંથી પાણી અને ઓક્સિજન બને છે, એટલે આવી પ્રક્રિયા જે છે એને એક આણ્વીય પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. પ્રક્રિયામાં પ્રક્રિયક તરીકે એક જ અણુ ભાગ લેતો હોય છે. ઓકે, ક્વેશ્ચન નંબર 16, પ્રક્રિયામાં રહેલા કુલ અણુ કે પરમાણુઓની સંખ્યા કે જે પ્રક્રિયાનો વેગ નક્કી કરે છે તેને આણ્વીયતા કહે છે, પરમાણ્વીયતા કહે છે, પ્રક્રિયા ક્રમ કહે છે, એક પણ નહીં. મિત્રો, આપ જાણો છો કે કુલ અણુઓ જે છે અથવા પરમાણુઓની જે સંખ્યા છે એ જો પ્રક્રિયાનો વેગ નક્કી કરતી હોય તો પ્રક્રિયાનો વેગ નક્કી કરવાની જે ક્રિયા છે અથવા એક વિધિ છે, એક નિયમ છે, એને પ્રક્રિયા ક્રમ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે પ્રક્રિયાનો વેગ નક્કી કોણ કરે, અને પ્રક્રિયાનો વેગ જે નક્કી કરે એને આપણે જોઈએ H2 પ્લસ I2 ગિવ્સ HI. તો આ પ્રક્રિયા માટે આપ જોઈ શકો છો કે આ કુલ પરમાણુઓ બે હાઇડ્રોજન અને બે આયોડાઇડ, આયોડિનના બે પરમાણુ અને હાઇડ્રોજનના બે પરમાણુ, આ બંને ભેગા થઈ અને HIનો અણુ બનાવે છે. ઓકે, તો આની અંદર પ્રક્રિયાનો જે વેગ છે dx/dt એ પ્રપોર્શનલ ટુ H2 અને I2 બંને પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધાર રાખે છે, રાઈટ. એટલે આ જે છે એ બંને પ્રક્રિયકોની સાંદ્રતા જે છે એને આપણે પ્રક્રિયા વેગ કહીએ છીએ, પ્રપોર્શનલ ટુ રેટ ઓફ રિએક્શન. તો આવો પ્રક્રિયાનો વેગ નક્કી કરતું હોય તો એને શું કહીએ છીએ આપણે? તો કરેક્ટ ઓપ્શન છે સી, પ્રક્રિયા ક્રમ. દેન ક્વેશ્ચન નંબર 17, પ્રક્રિયા H2 પ્લસ I2 ગિવ્સ 2HI. આ પ્રક્રિયા માટે પ્રક્રિયાનો વેગ જો dx/dt પ્રપોર્શનલ ટુ H2 અને કોન્સન્ટ્રેશન ઓફ I2 હોય તો આ પ્રક્રિયાની અણુકતા, જો પ્રક્રિયાનો ક્રમ અથવા પ્રક્રિયાનો વેગ બે પરમાણુની સાંદ્રતા ઉપર આધાર રાખતો હોય તો એવી પ્રક્રિયાની અણુકતા સ્વાભાવિકપણે જ બે હોય. અહીંયા આપ જોઈ શકો છો A gives B,
प्रक्रियक ए माथी बी बने से एटले एक आणवीय प्रक्रिया तो छे ज, पण एमां प्रक्रियानो जे क्रम छे प्रक्रियानो वेग दैट इज के कंसंट्रेशन ऑफ ए एकला एना कंसंट्रेशन उपर एक ज परमाणुना सांद्रता उपर आधारित छे। तो आवी प्रक्रिया एक आणवीय तो छे ज पण प्रथम क्रम फर्स्ट ऑर्डर रिएक्शन कहेवाय। परंतु जेमां प्रक्रियकना बे अणु होय अथवा तो प्रक्रियानो वेग जे छे ए बे अणुओनी सांद्रता नो गुणाकार होय, बे अणुओनी सांद्रता उपर आधारित होय तो एना घातांकोनो सरवाळो आप जोई शको छो बे जेटलो बने छे। तो एवी प्रक्रिया द्वितीय क्रमनी प्रक्रिया कहेवाय, बायमोलेक्युलर, द्विआणविय तो छे ज पण ए सेकेंड ऑर्डर रिएक्शन छे, राइट। तो अहीं आप जोई शको छो एच टू अने आई टू बंने उपर बंनेनी सांद्रता उपर प्रक्रियानो वेग नक्की थाय छे। तो प्रक्रियानो वेग बे परमाणुओनी अथवा बे अणुओनी सांद्रता उपर आधारित होय तो एवी प्रक्रिया बायमोलेक्युलर एटले बे अणुकता, एनी अणुकता द्विआणवीय अथवा बे अणुकता तरीके ओळखाय छे। सो करेक्ट ऑप्शन इज बे। देन क्वेश्चन नंबर 17, प्रक्रिया एच टू प्लस आई टू, आ प्रक्रिया में जो एच आई बनतो होय अने एनो प्रक्रिया वेग डीएक्स अपॉन डी टी प्रपोजनल टू एच टू आई टू होय तो आ प्रक्रियानो क्रम केटलो छे, प्रक्रियानो क्रम, राइट। अहीं मित्रों मैं एक उदाहरण आप्युं छे, आप जोई शको छो एच टू ओ टू हाइड्रोजन पेरोक्साइड नो एक परमाणु एच टू ओ अने ऑक्सिजन बनावतो होय तो अहीं जोई शको छो एनो वेग रेट ऑफ रिएक्शन डिपेंड्स के एच टू ओ टू, तो एच टू ओ टू ना कॉन्सन्ट्रेशन उपर ज फक्त आधारित छे एटले एक परमाणु ज, सॉरी एक अणु एच टू ओ टू नी सांद्रता उपर आ प्रक्रियानो रेट ऑफ रिएक्शन एटले के प्रक्रियानो वेग नक्की थाय छे। तो आवी प्रक्रियाने फर्स्ट ऑर्डर रिएक्शन तरीके ओळखवामां आवे छे। तो अहीं प्रक्रियानो वेग एच टू अने आई टू बंनेना कॉन्सन्ट्रेशन उपर डिपेन्ड करे छे एटले आवी प्रक्रियानो जे क्रम छे ए के एच टू आई टू, ओके। दैट मीन्स प्रक्रियानो क्रम जे छे ए बे बे छे, मतलब द्वितीय क्रमनी प्रक्रिया छे। आ जे रीते फर्स्ट ऑर्डर प्रथम क्रमनी प्रक्रिया छे, सिमिलरली एच टू प्लस आई टू टू एच आई ए प्रक्रिया द्विआणवीय तो छे ज पण द्वितीय क्रमनी पण छे, सेकेंड ऑर्डर रिएक्शन छे એટલે એ પ્રક્રિયાનો ક્રમ જે છે એ બે જેટલો બને છે। ક્વેશ્ચન નંબર 19, કોઈ રાસાયણિક પ્રક્રિયા બે કે વધુ તબક્કામાં પૂરી થતી હોય। મિત્રો ઘણી રાસાયણિક પ્રક્રિયાઓ એવી છે કે જે એક તબક્કામાં પૂરી ના થતી હોય અને બે તબક્કામાં પૂરી થતી હોય તો એનો જે પ્રક્રિયા દર છે એ કેવી રીતે નક્કી કરવામાં આવે છે। તો ઓપ્શન છે પ્રથમ તબક્કાનો વેગ, કારણ કે પ્રક્રિયામાં બે તબક્કામાં પૂરી થાય છે એટલે પ્રથમ તબક્કાનો વેગ જે છે એ પ્રક્રિયા દર નક્કી કરે છે। સૌથી ઝડપી તબક્કાનો વેગ એટલે ઝડપી તબક્કો જે હોય છે એનો વેગ નક્કી કરે છે પ્રક્રિયા દર। સૌથી ધીમા તબક્કાનો વેગ, બંનેમાંથી જે ધીમો છે એ પ્રક્રિયાનો વેગ નક્કી કરતો તબક્કો જે હોય એ પ્રક્રિયા દર નક્કી થાય છે કે એક પણ નહીં। તો સ્વાભાવિકપણે જ મિત્રો આપ જાણો છો પ્રક્રિયા જ્યારે એક કરતાં વધુ તબક્કામાં પૂરી થતી હોય ત્યારે ધીમો તબક્કો છે, સૌથી ધીમો તબક્કો એ સૌથી ધીમા તબક્કાની પ્રક્રિયાનો જે વેગ છે એ વેગ પ્રક્રિયાનો દર નક્કી કરે છે। એટલે કરેક્ટ ઓપ્શન છે સી, સૌથી ધીમા તબક્કાનો વેગ પ્રક્રિયા દર નક્કી કરે છે। ક્વેશ્ચન નંબર 20, પ્રક્રિયા ક્રમ ખાલી જગ્યા સાથે સીધો સંબંધ ધરાવે છે। મિત્રો અહીંયા જોઈ શકો છો એચ ટુ ઓ ટુમાંથી એચ ટુ ઓ અને ઓ ટુ બનવાની જે પ્રક્રિયા છે એ ફર્સ્ટ ઓર્ડર પ્રથમ ક્રમની પ્રક્રિયા છે અને એક આણ્વીય પ્રક્રિયા છે, ફક્ત એચ ટુ ઓ ટુનો એક અણુ, રાઈટ। તો આ પ્રક્રિયામાં પ્રક્રિયાનો જે રેટ છે, પ્રક્રિયાનો ક્રમ છે એ ફક્ત એચ ટુ ઓ ટુની સાંદ્રતા ઉપર આધાર રાખે છે, ઓકે। તો એનો મતલબ એવો થયો કે પ્રક્રિયાનો ક્રમ જે છે એ કોની સાથે સીધો સંબંધ ધરાવે છે, તો પ્રક્રિયાનો ક્રમ
આ રેટ એટલે કે પ્રક્રિયાનો વેગ જે છે એની સાથે સીધો સંબંધ ધરાવે છે. દેટ મીન્સ કરેક્ટ ઓપ્શન ઇઝ એ. મિત્રો ક્વેશ્ચન નંબર 21, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સમયના ફેરફાર સાથે પ્રક્રિયાની સાંદ્રતામાં ફેરફાર ન થાય તો તેવી પ્રક્રિયાને ખાલી જગ્યા પ્રક્રિયા કહે છે, પ્રથમ ક્રમની, દ્વિતીય ક્રમની, તૃતીય ક્રમની કે શૂન્ય ક્રમની. તો મિત્રો અહીંયા જોઈ શકો છો, અહીંયા ફક્ત આ એ અણુની સાંદ્રતામાં ફેરફાર થઈ અને બી નામની પ્રોડક્ટ બને છે. તો અહીંયા પ્રક્રિયાનો દર જે છે, પ્રક્રિયાનો વેગ જે છે એ ફક્ત એની સાંદ્રતા ઉપર આધારિત છે, રાઈટ? એટલે એને એક આણ્વીય તો છે જ, પણ ફર્સ્ટ ઓર્ડર એટલે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, રાઈટ? બે અણુઓની સાંદ્રતા ઉપર આધારિત પ્રક્રિયાનો વેગ જે છે એ દ્વિતીય ક્રમની પ્રક્રિયા આપે છે, અને એમાં બે અણુ હોય તો એને બાયમોલેક્યુલર રિએક્શન કહેવાય છે. પરંતુ મિત્રો પ્રક્રિયા દરમિયાન સમય સાથે પ્રક્રિયામાંની સાંદ્રતા બદલાતી જ ન હોય એટલે અહીંયા આ એ જે છે એની સાંદ્રતા અહીંયા જેટલી છે પ્રક્રિયા થયા પહેલાં એટલી જ અહીંયા હોય, તો એનો મતલબ પ્રોડક્ટ અને નિપજની સાંદ્રતાનો ફેરફાર થતો નથી. તો આવી પ્રક્રિયા શૂન્ય ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. સો કરેક્ટ ઓપ્શન ઇઝ ડી. જે પ્રક્રિયા દરમિયાન સમયના ફેરફાર સાથે પ્રક્રિયાની સાંદ્રતામાં, પ્રક્રિયકોની સાંદ્રતામાં કોઈ ફેરફાર ન થતો હોય તો તેવી પ્રક્રિયા શૂન્ય ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખાય છે. ધેન ક્વેશ્ચન નંબર 23, જો પ્રક્રિયા દરમિયાન એક જ પ્રક્રિયકની સાંદ્રતા બદલાતી હોય તો તેવી પ્રક્રિયા ખાલી જગ્યા ક્રમની છે. મિત્રો આ પહેલું ઉદાહરણ આપ જોઈ શકો છો, મેં ત્રણ ઉદાહરણ વારે વારે લીધા છે કારણ કે આપ સર્વે મિત્રોને આ વસ્તુ કંઠસ્થ થઈ જાય. અહીંયા બે વસ્તુની હું સ્પષ્ટતા કરી દઉં, યુનિમોલેક્યુલર એટલે એક આણ્વીય પ્રક્રિયા, બાયમોલેક્યુલર દ્વિઆણ્વીય પ્રક્રિયા, અને ટર્મોલેક્યુલર અથવા ટ્રાયમોલેક્યુલર એટલે ત્રિઆણ્વીય પ્રક્રિયા. મિત્રો પ્રક્રિયાની આ અણુકતા જે છે એ પ્રક્રિયામાં ભાગ લેતા અણુઓની સંખ્યાના આધારે નક્કી થાય છે, રાઈટ? પ્રક્રિયાનો વેગ જે છે એ સાંદ્રતા કેટલા પ્રક્રિયકોની બદલાય છે એના આધારે નક્કી થાય છે, અને એની ઉપરથી પ્રક્રિયાનો ક્રમ પણ નક્કી થાય છે કે કેટલા પ્રક્રિયકોની સાંદ્રતામાં ફેરફાર થાય છે, એટલા ક્રમની એ પ્રક્રિયા બને. તો એક જ પ્રક્રિયકની સાંદ્રતા બદલાતી હોય, આપ પહેલું ઉદાહરણ જોશો, ઇફ યુ સી ધીસ ફર્સ્ટ એક્ઝામ્પલ ઓફ યુનિમોલેક્યુલર રિએક્શન, અહીંયા ફક્ત એની સાંદ્રતામાં જ ફેરફાર થાય છે અને બી પ્રોડક્ટ બને છે. એનો મતલબ રેટ ઓફ રિએક્શન, રેટ છે એ નક્કી કરતું જે સાંદ્રતા છે કે સાંદ્રતા ઓફ એ, રાઈટ? અને એની એક ઘાત છે, જોઈ શકો છો આપ, કારણ કે એનો ઘાતાંક અહીંયા એક જ છે, ઓકે? એનો મતલબ આ પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા પણ છે, ઓકે? તો એક જ પ્રક્રિયકની જો સાંદ્રતા બદલાતી હોય તો તેવી પ્રક્રિયાને પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. સો કરેક્ટ ઓપ્શન ઇઝ બી, પ્રથમ ક્રમ. ક્વેશ્ચન નંબર 24, જો પ્રક્રિયા દરમિયાન બે પ્રક્રિયકની સાંદ્રતા બદલાતી હોય તો તેવી પ્રક્રિયા કયા ક્રમની હોય? તો આપ બીજું ઉદાહરણ જોઈ શકો છો બાયમોલેક્યુલર રિએક્શનનું. એમાં એ અને બી બે અણુઓ છે એટલે દ્વિઆણ્વીય તો છે જ, પણ પ્રક્રિયાનો જે વેગ છે એ નક્કી કરતો તબક્કો છે એમાં રેટ ઇઝ ઇક્વલ ટુ કે કન્સન્ટ્રેશન ઓફ એ, કન્સન્ટ્રેશન ઓફ બી, અને એના ઘાતાંકો એક એક છે કારણ કે અહીંયા એનો સહગુણક પણ એક છે અને બીનો સહગુણક પણ એક છે. તો આ ઘાતાંકોનો જે સરવાળો છે એ સરવાળો પ્રક્રિયાનો ક્રમ નક્કી કરે છે, ઓકે? તો એની સાંદ્રતાનો જે ઘાતાંક છે એ અને બીની સાંદ્રતાનો ઘાતાંક છે એ બંનેનો સરવાળો પ્રક્રિયાનો ક્રમ નક્કી કરે છે. એટલે બે પ્રક્રિયકની સાંદ્રતા બદલાતી હોય એવા કિસ્સામાં પ્રક્રિયાનો ક્રમ દ્વિતીય ક્રમની પ્રક્રિયા બને છે. સો કરેક્ટ ઓપ્શન ઇઝ સી. ક્વેશ્ચન નંબર 25, રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા અણુઓને ખાલી જગ્યા કહેવાય છે, નિષ્ક્રિય અણુ, સક્રિયકૃત અણુઓ, ક્રિયાશીલ અણુઓ કે એક પણ નહીં. મિત્રો રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા અણુઓને સ્વાભાવિકપણે જ
करेक्ट ऑप्शन है बी सक्रियकृत अणुओं तरीके ओळखवामां आवे छे। ओके आप ग्राफ जोई शको छो आ इनिशियल स्टेट छे रिएक्टंट शुरुआतना भाग में बे अणुओं ने भेगा करवामां आवे छे अथवा बे जुदा जुदा पदार्थों अणुओं ने प्रक्रिया जेम जेम आगळ वधे छे तेम तेम एक एवी स्टेट मळे छे आपणने ज्यां ट्रांजिशन स्टेट तरीके ओळखाय छे एटले के प्रक्रियकमांथी नीपज पूरेपूरी बनी ना होय अने वच्चेनी जे इंटरमीडिएट तरीके ओळखाय एवी स्थिति जेने आपणे एक्टिवेटेड कॉम्प्लेक्स सक्रियकृत संकीर्ण तरीके ओळखवामां आवे छे। तो आ सक्रियकृत संकीर्णनी एक्टिवेशन एनर्जी जे छे ए मेक्सिमम बने त्यारे एमांथी पछी धीमे धीमे प्रोडक्ट बनवानुं शुरू थाय छे अने अहींया प्रोडक्ट संपूर्णपणे बनी जाय छे। आ एक एवी परिस्थिति छे कि जे परिस्थितिए निपजना अणुओनी सांद्रता अने प्रक्रियकोना अणुओनी सांद्रता लगभग समान जोवा मळे छे। ओके तो रासायणिक प्रक्रियामां भाग लेता अणुओ जे छे एने सक्रियकृत अणुओं तरीके ओळखवामां आवे छे। देन क्वेश्चन नंबर 26 रासायणिक प्रक्रियामां सक्रियकृत अणुओनो ख्याल कया वैज्ञानिके कोणे आप्यो वॉन्टॉफ नस्ट अर्हेनियस के एक पण नहीं। तो मित्रों आ सक्रियकृत जे अणुओं छे अहींया एक्टिवेटेड कॉम्प्लेक्सना सक्रियकृत अणुओं एनो ख्याल कोणे आप्यो कया वैज्ञानिके आप्यो तो करेक्ट आंसर छे सी अर्हेनियस नामना वैज्ञानिके आ एक्टिवेटेड कॉम्प्लेक्सना सक्रियकृत अणुओनो ख्याल आपेलो। अर्हेनियसनुं समीकरण के इज इक्वल टू ए इंटू सी रेस टू ई अपॉन आर टी मित्रों आप जोई शको छो आ समीकरण में ए शू दर्शावे छे तो अहींया मैं आप सर्वे मित्रों ने हिंट आपी छे अर्हेनियसना इक्वेशन में ए इज इक्वल टू अर्हेनियस कॉन्स्टंट तरीके ओळखाय छे जेने फ्रीक्वंसी फेक्टर गुजराती में कही तो आवृत्ति अवयव तरीके पण ओळखवामां आवे छे। आमां ई एक्टिवेशन एनर्जी छे आर गैस कॉन्स्टंट वायु अचलांक छे सो करेक्ट ऑप्शन ए ए इज इक्वल टू आवृत्ति अवयव तो अर्हेनियसना समीकरण में ए कैपिटल ए आवृत्ति अवयव तरीके ओळखाय छे। मित्रों रासायणिक गतिशास्त्र में कॉलिजन थियरी कॉलिजन एटले अथड़ामण थवी अथड़ामणो थवी रासायणिक प्रक्रिया में एक बीजा साथे भेगा थयेला अणुओं वच्चे संघात अथड़ामण थवी अणु अणुनी अथड़ामणनी थियरी देट इज कॉलिजन थियरी। तो आ कॉलिजन थियरी जेने गुजराती में अणु अथड़ामण सिद्धांत तरीके ओळखवामां आवे छे। तो आ कॉलिजन थियरीनी माहिती खालिजग्यानी माहिती आपे छे आ कॉलिजन थियरी जे छे ए सेनी माहिती आपे छे प्रक्रिया दरनी अणुकतानी प्रक्रिया क्रमनी के एक पण नहीं। तो अहींया मैं हिंट आपी छे आप जोई शको छो कॉलिजन थियरी इज यूज टू प्रेडिक्ट द रेट ऑफ केमिकल रिएक्शन जो ए सेने प्रेडिक्ट करे छे आपणने आगाही करे छे रेट ऑफ केमिकल रिएक्शन रेट एटले दर केमिकल रिएक्शन रासायणिक प्रक्रियानो प्रक्रिया दर नक्की करे छे। तो कॉलिजन थियरी थी आपणने सौथी पहेली आगाही एना रेट ऑफ केमिकल रिएक्शन नी माहिती आपणने मळे छे। आ उपरांत आ कॉलिजन थियरी जे छे अणुनी अथड़ामण सिद्धांत ए इट इज बेस्ड ऑन दी एजम्पशन दैट फॉर अ रिएक्शन टू अकर इट इज नेसेसरी फॉर द रिएक्टिंग एटम्स और मॉलिक्यूल्स टू कम टूगेधर। मित्रों आ सिद्धांत अणुनी अथड़ामणोना सिद्धांत उपर रचायेलो छे। ओके रासायणिक प्रक्रिया में भाग लेता परमाणुओं अथवा अणुओं एक बीजानी नजीक आवे छे अने कोलाइड थाय छे एटले अथड़ामण अनुभवे छे टकराय छे। ओके तो आवा सिद्धांत उपर आ कॉलिजन थियरी रचायेली छे जे आपणने सौथी पहेला प्रक्रिया दरनी आगाही करे छे। सो करेक्ट ऑप्शन इज ए। मित्रों क्वेश्चन नंबर 29 अणु अथड़ामण सिद्धांत मुख्यत्वे नीचेनामांथी कई माहिती सूचवे छे अगाउनी स्लाइड में जोयुं एम प्रक्रिया दरनी माहिती तो आपे ज छे आपणने पण ए उपरांत आप जोई शको छो अहींया
प्रक्रिया करता अणुओं एकबीजा साथे अथड़ामण अनुभवता होवा जोईए? प्रक्रिया करता अणुओं एकबीजा साथे अथड़ामण न अनुभवता होवा जोईए के बन्ने के एक पण नहीं? तो अहीं आप जोई शको छो एना सिद्धांत में कॉलिजन थियरी अ केमिस्ट्री थियरी दैट एक्सप्लेन हाउ केमिकल रिएक्शन्स अकर थ्रू इफेक्टिव कॉलिजन ऑफ पार्टिकल्स। मित्रों अहीं असरकारक अथड़ामण छे परमाणुना कणों वच्चे पार्टिकल्स वच्चे एना आधारे आ थियरी रचायेली छे। सो इफेक्टिव कॉलिजन जे छे असरकारक अथड़ामण सिद्धांत वन इन विच द कॉलिंग पार्टिकल्स कॉलिडिंग पार्टिकल्स एप्रोच ईच अदर एक बीजानी शुरुआत में एक बीजानी नजीक आवे छे एट द प्रॉपर एंगल चौक्कस खूणे ए एक बीजानी नजीक आववा जोईए एंड विथ द प्रॉपर एमाउंट ऑफ एनर्जी। तो आवा अणुओनी एनर्जी पण प्रॉपर होवी जोईए अने चौक्कस दिशामांथी चौक्कस खूणेथी ज ए एक बीजानी नजीक आववा जोईए। आ उपरांत आ थियरीमां छे द ग्रेटर द रेट ऑफ इफेक्टिव कोलिजन्स। मित्रों अणुनी अथड़ामणोनी असरकारक अथड़ामणो जे छे एनो दर एनो वेग जेटलो वधु होय एटलो द ग्रेटर द रिएक्शन रेट एनो मतलब प्रक्रिया खूब ज झड़पी होय छे। कया मेनर में अने कई दिशा में केटला एंगले अणुओं एकबीजानी पास पासे आववानी क्रिया अने अथड़ामण थवी जोईए एनी फिगर मैं अहींया बतावेली छे। तो मित्रों आ वात आमांथी आपणने क्या मळे छे? आ वात उपरथी आपणे कही शकीए छीए कि प्रक्रिया करता अणु एकबीजा साथे अथड़ामण अनुभवता होवा जोईए कारण के अणुनी अथड़ामण उपर ज कोलिजन थियरी रचायेली छे। सो करेक्ट ऑप्शन इज ए। क्वेश्चन नंबर 13 एंड इट इज द लास्ट क्वेश्चन। खूब ज अगत्यनो क्वेश्चन एवो मित्रों अणु अथड़ामण सिद्धांत अनुसार रासायणिक प्रक्रिया नो वेग खाली जगह पर आधार राखे छे, राइट? तो रासायणिक प्रक्रिया नो वेग आ छेल्ला वाक्य में आप जोई शको छो ग्रेटर द रेट ऑफ इफेक्टिव कोलिजन असरकारक अथड़ामणो जे छे एनो रेट आ प्रक्रिया नो वेग वधु होय छे सेनी साथे ग्रेटर द रिएक्शन रेट कॉलिजन जेटलू वधु होय असरकारक अथड़ामण जे छे एनी संख्या जेटली वधु एटली ए रिएक्शन नो रेट एटले के स्पीड वधु होय छे। तो एनो मतलब अथड़ामणना प्रकार उपर डिपेन्ड नथी अथड़ामणनी आवृत्ति उपर डिपेन्ड छे। आवृत्ति एटले एनी संख्या अणु अणु वच्चे थती अथड़ामणनी आवृत्ति अथवा अथड़ामणनी संख्या उपर आनो संपूर्णपणे प्रक्रियानो वेग आधारित छे। सो करेक्ट ऑप्शन इज बी अथड़ामणनी आवृत्ति। तो मित्रों आ प्रकारे वधु 17 क्वेश्चन्स अने कुल 30 क्वेश्चन्स साथे आप सामे मैं जे एमसीक्यूज मूक्या छे ए आप सर्वे मित्रों ने खूब खूब गम्या होय हूँ मानुं छुं त्यां सुधी खूब आधारभूत माहिती तमने प्रोवाइड करी शके एवा एमसीक्यूज मैं आपवानो प्रयत्न कर्यो छे अने हजी पण हूँ आपवानो प्रयत्न करतो रहीश। जो आ क्वेश्चन्स खूब अगत्यना लागता होय तमने खूब मार्गदर्शन पूरू पाड़ी शके एवा लागता होय तो चेनल ने खूब खूब लाइक करो शेर करो अने सब्सक्राइब करो एवी सर्वे मित्रों पासे अपेक्षा साथे खूब खूब धन्यवाद।